એજ જેના ખાંભારે એક દીએ નો ખેવાણા રે રખો પાજે નય રામ ના રેગજી એજ જેના ખાંભારે એકોય થી રે નો એખે ઘવાણા રે રખો પાજે નઈ રામ ના રે જી. મિત્રો, વાત આલે છે શ્રાવણ મહિનાની. શ્રાવણ મહિના એનો મધ્ય દિવસ એટલે શ્રાવણી પૂનમ એક રક્ષા માટેનો, એક રખોપા માટેનો. શું મહાદેવના મહિનામાં સાહેબ તહેવારો છે. એક રખોપા માટેનો તહેવાર, એક રક્ષણ માટેનો તહેવાર, જેને ગામડામાં બળેવ કે આપણે રક્ષાબંધન. બળેવ બળેવ એ બલી ઉપરથી બળેવ આવી છે. તેથી બેન ભાઈને રાખડી બાંધતી હોય છે, ભાઈના રખોપા માંગતી હોય છે. પણ કહેવા ગયો સાહેબ, આ પર્વ ઊભું ક્યાંથી થયું? શ્રાવણ મહિનો છે, બલિ છે, એ પાતાળ લોકનું રાજ કરી રહ્યો છે. આ વાત મને બહુ ગમે છે. માં મીરાએ જ્યારે તુલસીદાસને પત્ર લખ્યો કે મારાથી હવે મેવાડમાં રહેવાય એમ નથી, તો હવે મારે શું કરવું જોવે? બહુ સરસ પત્ર છે, એ વાત મારે નથી કરવી અત્યારે. પછી તુલસીદાસજી જવાબ મોકલે છે, હે માં મીરા, જે અંજન આજવાથી આંખ ફૂટી જાય, અંજન શું કામનું? અને તમારા ભજનમાં જો અડચણ પડતી હોય તો તમારે મેવાડ મૂકવું જોવે. એમાં તુલસીદાસજીએ ઘણા બધા નામ લીધા. પ્રહલાદે બાપ તજ્યો, બલિએ ગુરુ તજ્યો. આપ કેશો મહારાજ બલિએ શુક્રાચાર્યના ગુરુ છે, અને જ્યારે બલિ પૃથ્વીનો રાજા બન્યો છે, પૃથ્વીનો માલિક બન્યો છે, અને જ્યારે ભગવાન વિષ્ણુ વામન રૂપ ધારણ કરી બલિને દ્વારે ઉભા છે, ભિક્ષાન દેહી માગી લ્યો મહારાજ. બલિને જ્યાં માગવાનો શબ્દ બલિએ કીધો, એના ગુરુ શુક્રાચાર્યએ કીધું કે તું જેને વામન જેને નાનો સમજે છો એ ન સમજતો, તારી ભૂલ થાય છે. તાકે ના, મારા મોઢા માલે શબ્દ નીકળી ગયો છે, એટલે મારે આપવું જ જોવે. બોલો મહારાજ શું આપું? કે કાંઈ નહીં, મારે ભજન કરવું છે, 3.5 ડગલા પૃથ્વી જોવે છે. એમાં શું વાંધો? રેવા દો. શુક્રાચાર્ય કહે છે, મહારાજ બલિ રેવા દે. બહુ મોટી કથા છે. ના પાડતા સત્ય માટે બલિએ પોતાના ગુરુને તજ્યા કે ના, તમે કેમ નહીં, અને ભરી લ્યો તમારા 3 ડગલા. અને 3 ડગલામાં ભગવાને પૃથ્વીને પૂરી કરી નાખી, પૃથ્વી માપી લીધી. 1.5 ડગલું વધ્યું, કીધું કે લે બલિ, આ 3 ડગલા થયા, મેં તારી પાસે 3.5 ડગલા માગ્યા હતા. અને ત્યારે બલિ મસ્તક ધરીને ઉભા રહી છે કે 1.5 પગ મારા પગ માથે મસ્તક ઉપર મૂકી ગયો. બલિએ વિચાર કરી લીધો, જેને જેમના દાદા હિરણાકશિપુને મારનાર વિષ્ણુ છે, વિષ્ણુ સાથે વેર ચાલે છે, એ બધું ભૂલી ગયો. કહો હો, જે વામન માલી વિરાટ થતો હોય તો, વિરાટ બન્યો હોય તો આપણું શું થાય? અને જ્યાં ભગવાન વિષ્ણુએ માથે પગ મૂક્યો, વામને જ્યાં પગ મૂક્યો માથા ઉપર, અને કહેવા ગયો સાહેબ, જીભે જીભે ભગવાનના તળિયા બલિ ચાટતો હતો. બલિ? હા મહારાજ, આપના તો કમળની પાંખડી જેવા પગ છે, પદ્મનાભમ છો, અને અમે તો રહ્યા દૈત, અમારા વાળે કાંટા ઘોડે તમને ખૂચ્યા હોય તો તમારા દાસને માફ કરજો, એટલે મારી જીભે જીભે તમારા પગના તળિયા ચાટો છું. માગી લે બલિ, માગી લે, શું આપું તને? પ્રભુ આપશો કે હા?
મારા દ્વારે ચોકીદાર તરીકે ઉભા રહ્યો, તમે મારી ચોકી તમે કરો, દ્વારપાળ તરીકે સાહેબ ઉભું રહેવાનું માંગ્યું. અને ભગવાન વિષ્ણુ એમ કહેવાય પાતાળ લોકમાં જાય એનો એમ કહેવાય દરવાજો છે બલિનો, ત્યાં વિષ્ણુ દ્વારપાળ તરીકે ઉભા છે. લક્ષ્મી ચિંતા કરે કે હવે હું કઈ રીતે મારા પ્રભુને છોડાવું. ધીરે 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 આવવા જવાનું તો વધ્યું હતું સાહેબ. આજ લક્ષ્મીજી બલિને ભાઈ માને છે. ભાઈ હું તમારી રક્ષા માટે આજ પછી તમારો કોઈ વાળ વાકો ન કરી શકે માટે આજ બેન બનીને આવી છું તમારે દ્વારે. મારે તમને રક્ષા પોટલી, મારે તમને રાખડી બાંધવી છે. બલિરાજાને રાખડી બાંધે છે લક્ષ્મીજી. એટલે આપણા ભૂદેવો આપણે રાખડી બાંધતી વખતે બોલે છે શ્લોક, રક્ષે રક્ષે બંધો રાખે બલિરાજાની રાખડી. બલિરાજાને રાખડી બાંધી અને આજ મહારાજ બલિ એમ કહે છે લ્યો લક્ષ્મીબેન માગો આજ શું આપું. એક કામ કરો ભાઈ, મારા સ્વામીને તમે જે દ્વારપાળ તરીકે અત્યાર સુધી રાખ્યા છે એને મુક્ત કરો, આ રક્ષાબંધન છે ભલામણા. અને પછી તો માં કુંતાએ અભિમાન્યુને પણ રાખડી બાંધી છે. જ્યારે અભિમાન્યુ જ્યારે સાત કોઠા જીતવા માટે જાય છે ત્યારે માં કુંતા એને રાખડી બાંધે છે. અને કહેવા ગયો સાહેબ યુદ્ધ કરતા કરતા ખબર ન રહી અને અભિમાન્યુના કાંડેલી રાખડી છૂટી ગઈ. પણ કહેવા ગયો જો માં કુંતાની બાંધેલી રાખડી હોત તો કાળની તાકાત નહોતી કે અભિમાન્યુનો વાળ વાકો કરી શકે. એવો આપણો આ શ્રાવણ મહિનાની પૂનમ એટલે ઈ આપણી બળે, ઈ આપણી રક્ષાબંધન. અને આ પવિત્ર દિવસે દરેક બહેનો પોતપોતાના ભાઈઓને રાખડી બાંધતી હોય, આતુર હોય ક્યારે રક્ષાબંધન આવે, મારા ભાઈને રાખડી બાંધું. કારણ કે ગોરદાદાએ 360 દિવસનો આશીર્વાદ આપ્યો છે, પાછું 360 દિવસ થાય તો પછી રક્ષાબંધન આવી જાય. આ પવિત્ર દિવસે મારે એટલું જ કહેવું છે મારા ભારત વર્ષની બહેનોને કે આ દેશનો યુવાન કોઈનું જો માનતો હોય ને, ભલ ભલાનું ના માને, સારા સારા કદાચ મિત્રોનું પણ ના માને, પણ ભારત વર્ષમાં કોઈ એવો ભાઈ નથી કે એના બેનનું કીધું ન કરતો હોય, એનું બેનનું ન માનતો હોય. અને તમામ બહેનો ભાઈઓને રાખડી બાંધતી હોય ત્યારે ભાઈ એમ કહેતો માગ બેન શું આપું, માગ બેન શું આપું, તો આ રક્ષાબંધનને દિવસે મારી તમામ બહેનોને વિનંતી કરું કે જે જે બહેનોના ભાઈઓ નાનું મોટું વ્યસન હોય તો રાખડી બાંધીને ભાઈ જેદી એમ કહે કે મને બેન બોલ બેન શું આપું, તો એની બાજુમાં ખોળો પાથરીને હાથ જોડીને બેસી જજો ને એટલું કહેજો કે ભાઈ આ રક્ષાબંધનને દિવસે મારે તારી પાસેલી કોઈ સંપત્તિ કોઈ પૈસો નથી જોતો, તારું વ્યસન મારા ખોળામાં નાખી દે તો સાહેબ બહુ મોટું કામ થશે. પણ કહેવા ગયો રક્ષાબંધની ભાઈના તમે એ વિચાર કરો કે બેન કદાચ સાસરે હોય, એટલું નહીં બેન નાની હોય, ભાઈ ભાઈ ક્યાંક ભણતો હોય, ભાઈ ક્યાંક ધંધો કરતો હોય, તેથી રક્ષાબંધનને દિવસે એને અચૂક વાત હોય કે આજ મારો ભાઈ આવશે, આજ મારો ભાઈ આવશે. પણ મિત્રો રક્ષાબંધનની સાથે સાથે આ વખતે 15 ઓગસ્ટ પણ છે, આપણો દેશ આઝાદ થયો. અને આજ એવી ભારતની આપણા ગુજરાતની અનેક બહેનો એવી હશે કે પોતાના ભાઈની રાહ જોતી હોય પણ એ ભાઈ નહીં આવતો, શું કામ, ભાઈ આ દેશના સરહદના હિમાલય હાચવી જ બેઠો હશે. ભલામણ હું યુવાનોને વિનંતી કરું કે જે યુવાન સરહદના હિમાલય હાચવી જે મિલિટરીમાં ભરતી થઈ ના દેશનો એનામાં બધી તાકાત છે, ભારત વર્ષનો યુવાન હાથમાં માળાનો બેર ખોલી લે તો અખિલ બ્રહ્માંડના માલિકને ધરતી ઉપર લાવી શકે, ભારત વર્ષનો યુવાન ભેખ ધારણ કરી લે તો જે 92 લાખ માળવાને હોપારી નીકળે ઠોકર મારી અને રાજા ભરતરી નીકળી જાય તો સાહેબ સાધનામાં પાછો ન પડે. પણ આ દેશના અનેક યુવાનો એવા છે કે એને હું જાવું નથી તો કઈ ધડ ધીંગાણે જેના એ માથા મહાણે એવો
પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી. અને એ જ હાથમાં એમ યુવાન એમ કહેવાય કે તલવાર લઈ લે તો એક એક ઝાટકે દહ દહ ના માથા ઉલાળતો હોય એવો વીરવર પુરુષ છે ભારત વર્ષનો. 15 ઓગસ્ટ અને રક્ષાબંધન બે સાથે છે ત્યારે એટલું કહો. અમુક ભાઈ એવા હશે કે એને બેન નહીં હોય, અમુક બેનો એવી હશે, અમુક બેન એવી હશે એને ભાઈ નહીં હોય. મિત્રો, જેનો ભાઈ ન હોય ને એનો ભાઈ બનજો. અને જે બેનનો ભાઈ મિલિટરીમાં હોય, અહીંયા આવી શકે એમ ન હોય, એને પોસ્ટથી તો મોકલે જ, મની ઓર્ડર તો કરે જ રાખડીનો. પણ કોઈ ગામનો યુવાન જેને એટલું ઉભો રહે કે બેન તારા ભાઈને તો તે રાખડી મોકલી, પણ એ જ તારા ભાઈને મારામાં જોઈને મને રાખડી બાંધે જેથી કરી અને હું તને હાથો હાથ કઈક આપી શકું. સાહેબ, બેન ભાઈનો સંબંધ જુદો છે આખો. હું રક્ષાબંધન ને 15 ઓગસ્ટ બે સાથે લેતો જાઉં છું. સાહેબ, કઠિયારાની દીકરી અને ગિરનારના ગાળામાં લાકડા ભેગા કરી લાકડા વેચીને પોતાનું ગુજરાન કરે, નાનપણમાં માવતર મરી ગયેલા નાનો ભાઈ, અને લાકડાનો ભારો માથે અને કહેવાય ગયો કાખમાં પોતાનો ભાઈ, એમાં હાલી આવતી હતી ધીરે 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 ધીરે. ત્યારે કોકે પૂછ્યું કે બેન, તારી કાખમાં તારો ભાઈ છે, માથે ભારો છે, તો તારા ભાઈનો તને વજન નથી લાગતો, તને ભાર નથી લાગતો? અને તેદી અભણ દીકરીએ જવાબ આપ્યો હતો કે મારા વાલા, જેદી બેનુને ભાઈના ભાર લાગશે ને તેદી સરહદના હિમાળા હાચવે એવો કોઈ યુવાન નહીં હોય. ભલા માણસ રહેશે ધરમ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુર તાર, તારા ધર્મ ઉપર ભરોસો રાખ ને તું રાળ. સાહેબ, નમતી હાજે બોલી નમણી બીજો ગણના, ઉના ઉના ગા હું ડેર નાવું, ગોમતી કેરા ઓલા જળ જમના ના ઓલા, નિર્ગંગા મનથી નાવું, નમતી હાજે ઓલી નમણી વિજો ગણના, ઉના ઉના ગાહુડે રે નાવું રે ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું.
ના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ગળવૈયા મારે, ઠાકોરજી નથી થાવું 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 ગળવૈયા મારે, ઠાકોરજી. મિત્રો, એ પરમ 15મી ઓગસ્ટના દિવસે જે આ દેશ આઝાદ થયો, સ્વતંત્રતા મળી આ દેશને, આજે ને 73 વર્ષના વાણા વયા ગયા છે. આ 73મો સ્વતંત્ર પર્વ છે. હા, મારા તમારા માટે પર્વ છે, દેશ આઝાદ થયો, પણ પર્વની હારો હાર, જેમ એક ચીકામાં સાપ અને કાંટો, કિંગ અને ક્રોસ હોય, એમ જેટલો પર્વ એટલું જ મારા તમારા માટે, મારા તમારા દેશના યુવાનોએ માતભૂમિ માટે જે શહીદી હોરી છે એને પણ લાખ લાખ પ્રણામ છે, એના મા બાપને લાખ લાખ પ્રણામ છે. એટલું નહીં પણ હાલમાં જે જે યુવાનો મિલિટરીમાં કામ કરે છે, સરહદના હિમાલા હાચવીને બેઠા છે, એને 15મી ઓગસ્ટના દિવસે એના પરિવારને હું વંદન કરું છું. કારણ કે એના પરિવારે ત્યાગ કર્યો, પરિવારે એને જવા દીધો, અને એ પરિવારમાં એ રાષ્ટ્રતા લબો લબ ભરી હશે ત્યારે એને જવા દીધો હશે ને. એની બહેનોને પ્રણામ કરું છું, એના મા બાપને પ્રણામ કરું છું, એના ભાઈઓને પ્રણામ કરું છું. બહુ એક નાનો પ્રસંગ, ચાઇના સાથે યુદ્ધ ચાલતું હતું, ભારતનો ને ચાઇનાનું યુદ્ધ ચાલે, ચાઇનાના સૈનિકો પહાડ ઉપર છે, આપણા સૈનિકો નીચા છે, નીચે છે, હામ હામ ફાયરિંગ ચાલે છે, એમાં ભારતના એક યુવાનની ગોળી એમ કહેવાય ચાઇનાના સૈનિકને લાગે છે, પથ્થર એમ કહેવાય પહાડ ઉપરથી દળદળ તો એ નીચે આવે છે. એક નિયમ છે સાહેબ યુદ્ધનો, પણ કોઈ પણ યુવાન આપણા કક્ષમાં કાપડા સરહદમાં આવી જાય તો એની સાથે પછી દુશ્મનનો વ્યવહાર ન કરાય. આ દેશને આપણા ભારત વર્ષને, એટલે જ ભારતને માં કહેવી પડે ને, સારે જહાં પે અચ્છા એ હિન્દુસ્તાન હમારા, શું આ દેશના નિયમો, શું આ દેશનો કાયદો સાહેબ. બોલો, જા નીચે આવે છે અને જેણે ગોળી મારી છે હવે એને પોતાના હથિયાર એક બાજુ મૂકી અને ઓલાને ઉચકવા માટે જે હાથ નાખ્યો, પણ એને હરામી વેડું ઓલાએ મૂક્યું નહીં સાહેબ, પોતાના પગમાં જે ખંજર રાખેલું હતું એ ખંજર કાઢી અને ભારત વર્ષનો જે યુવાન હતો એના પેટમાં મારે છે. ઘટના તો એવી ઘટે છે, બેયને એ જ મિલિટરીની હોસ્પિટલમાં બેયને દાખલ કરે છે, બેય બેહોશ છે. થોડોક સમય ગયો, ભારતનો યુવાન થોડોક વહેલો ભાનમાં આવે છે, કારણ કે એના શરીરમાં એક ઘા છે, ઓલાને થોડી ગોળીઓ લાગેલી છે. ભારતવર્ષનો યુવાન છે, એનું એનો પરિવાર પણ, એના મા એનો પરિવાર એ ત્યાં આવી ગયેલો છે. જોજો આ દેશની ખાનદાની, જોજો ભારત વર્ષની. થોડોક સમય થયો ને, ચાઇનાનો યુવાન ભાનમાં આવ્યો, એને બેઠો કર્યો, ટગર ટગર બધે જોવે છે, પણ મારા ભારતનો જે સૈનિક હતો ને એની મા આવેલી સાહેબ, હળદરવાળું દૂધ લઈને, અને હળદરવાળું દૂધ લઈ અને જા પેટના દીકરાને જા દૂધ પાવા જાય, ઓલાને એની મા યાદ આવે, આજ મારી મા હોત તો મને આ દૂધ પાતી હોત, અને જા એમ કહેવાય કે ચાઇનાના યુવાનની આંખ જા ભીની થઈ અને મારા ભારત વર્ષની જનેતા જોઈ ગઈ, જેણે એના પેટના દીકરાને ખંજર માર્યું છે, ક્ષમા વીરભૂષણમ, ક્ષમા પણ એક વીરનું વીરતાનું ઘરેણું છે, અને એમાંય મારા ભારત વર્ષની માં જોઈજે કરે રે. અને બિચારાને એની માં અહીંયા નહીં ને, આખર તો એના દેશ માટે લડે છે ને, એની જનેતાએ એવા પાન પાન મોકલો હશે ને એના દેશના હિમાલા હાચવા માટે. આજુ મારા દીકરાને દૂધ પાવની, છોકરો જોતો રહી જાય તો મારા ભારત વર્ષની જનેતા લાજે. અને કહેવા ગયો સાહેબ,
દીકરાને કીધું, બેટા હું તને હમણાં પાછું દૂધ લઈ આવી દઉં, પણ ઓલાને પાઈ દઉં. ઓલાને દૂધ પાયું, થોડું પાણી દીધું. માએ પોતાના હાડલાને છેડે ચાઇનાના યુવાનનું મોઢું લૂસ્યું, આ તો પાલો પકડ્યો. માં હવે એની જે ભાષા હોય તે, પણ જેદી હારો થઈ ગયો ને પાછો જ્યારે ચાઇનાને હોપ્યો, ત્યારે ચાઇનાની બોર્ડર ઉપર ઉભા ઉભા બોલ્યો, ભારત માં છે, ભારત માં છે, ભારત માં છે. સાહેબ આવા મારા તમારા વીર પુરુષોએ સાહેબ એટ એટલા બલિદાન આપ્યા છે, ત્યારે હું તમે આજ 73મું સ્વતંત્ર પર્વ ઉજવી રહ્યા છે. વીર સપૂતોને મારા લાખ 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 પ્રણામ સાહેબ. પણ વાત એ કરું છું, સાથે રક્ષાબંધન છે. મારી બેનડીઓ એવી રાખડી બાંધે કે મારા ભારત વર્ષનો યુવાન નિર્વ્યસની બને, દેશપ્રેમી બને, જ્ઞાતિ ભાતિના વાડા છોડીને નેક અને એક બને, અને 18 વર્ણ એક થઈને તિરંગાને સલામ કરીએ. અને આજ રક્ષાબંધન છે ત્યારે કઈ કોણ જ્ઞાતિ કોણ ભાતિ, બસ આ મારી બેન છે, હું એનો ભાઈ છું. આવા ભાવથી રહીને ભારત વર્ષને ચાલો આપણે એવું ઊભું કરીએ. ઊભું છે આ તાણે આ સમયે આ દેશના વડાપ્રધાનને લાખ લાખ સલામ કરું છું, નરેન્દ્ર મોદીને, કે એણે જે વિશ્વમાં ડંકો વગાડ્યો છે. કારણ આઝાદી મળી ત્યારે દિલ્હી બે ગુજરાતી હતા, એક મહાત્મા ગાંધી અને બીજો સરદાર વલ્લભભાઈ પટેલ. અને આજ 73 વર્ષ થયા ત્યારે અત્યારે અહીંયા બે ગુજરાતી એવા બેઠા છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ. એને પણ 15મી ઓગસ્ટના દિવસે ભારતની તમામ જનતા વતી અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને આજ એવે જ ટાણે મહાદેવને પ્રાર્થના કરી, તારો શ્રાવણ મહિનો છે, મારા દેશની દીકરી જે રાખડી બાંધે એના ભાઈને એનું તારું રુદ્રત્વ આવે, તારી ત્રીજી આંખનું એને તેજ મળે. એટલે હે મહાદેવ, હે આશુતોષ, બસ અમને શક્તિ દેજે અને આવા ઉજળા પર્વ ઉજવવાની અમને તક દેજે એવી આશા સાથે અસ્તુ. જય મહાદેવ, જય હિન્દ, ભારત માતા કી. અસ્તુ, આભાર, જય શ્રી.